नमस्कार, હું છું વિહંગા પરમાર। સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર। ભરૂચમાં ભરૂચના માતાજી ક્યાં છે બિરાજમાન તો જાણો। કેટલાય ભરૂચી વાસીઓને ખબર નથી કે ભરૂચમાં પણ માતાજી છે, ભરૂચમાં પણ દેવી છે। જાણો ક્યાં છે ભરૂચના દેવી બિરાજમાન। નવરાત્રી આઠમે રાજપીપળા હરસિદ્ધિ માતાજી મંદિરે વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું। અંકલેશ્વર જીએડીસી ખાતે ડીએ આનંદપુરા કલ્ચરલ એન્ડ સ્પોર્ટ્સ સેન્ટર ખાતે મલ્ટી સ્પોર્ટ્સ ગ્રાઉન્ડનો પ્રારંભ કરાયો। જિલ્લા કલેક્ટર અને પૂર્વ વિધાનસભા દંડક દુષ્યંત પટેલના વરદ હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો। અંકલેશ્વરના ગડકોલ ગામ સ્થિત સિંધવાઈ માતા મંદિર ખાતે પરંપરાગત મેળો યોજાયો। 52 ગામના વિવિધ જ્ઞાતિની કુળદેવી સિદ્ધેશ્વરી માતાજીના દર્શનાર્થે ભક્તો ઉમટ્યા। કેટલાય ભરૂચીવાસીઓને ખબર નથી કે ભરૂચમાં પણ માતાજી છે, ભરૂચમાં પણ ભરૂચના દેવી બિરાજમાન છે। જેમ મુંબઈમાં માતાજી મુંબાદેવી છે, તેમ ભરૂચમાં પણ દેવી છે। જાણો ક્યાં છે ભરૂચના દેવી બિરાજમાન, ચાલો જાણીએ। કાશી પછી સૌથી જૂનું પ્રાચીન શહેર એટલે ભરૂચ। ભરૂચનો ઇતિહાસ પણ પ્રાચીન છે। માં જગદંબાની આરાધનાના પર્વ એવી નવલી નવરાત્રીનું પર્વ ચાલી રહ્યું છે, જેમાં 9 દિવસમાં નવદુર્ગાનું પૂજન અર્ચન કરવામાં આવે છે। ત્યારે નવલી નવરાત્રીના પાવન પર્વમાં ભરૂચના દેવીની પણ આરાધના કરવી પડે। જૂના ભરૂચમાં બહાદુર બુરજના ટેકરા પર ભરૂચના દેવી એવા ભરૂચી માતા સ્વયંભૂ બિરાજમાન છે, જેની સ્થાનિકો નવરાત્રીમાં ઉત્સાહભેર પૂજન અર્ચન કરી ગરબા રમે છે। જૂના ભરૂચમાં બહાદુર બુરજમાં સ્થાનિક રહેવાસી અમિત પ્રજાપતિના જણાવ્યા અનુસાર ભરૂચના દેવી ભરૂચી માતાનું મંદિર 1600 વર્ષ જૂનું છે। એવું કહેવાય છે કે જૂના ભરૂચનો આ અરણ્ય વિસ્તાર હતો, જેમાં ખોડિયાર માતાના અને ભરૂચી માતા એમ બંને બહેનો વિહાર કરવા નીકળ્યા હતા। ત્યારે બહાદુર બુરજમાં જે સ્થાન પર માતાજી બિરાજમાન છે, ત્યાં પીપળાના ઝાડ નીચે બંને માતાઓ વિશ્રામ કરવા બેઠા હતા। પણ સંધ્યા થતાં આ સ્થળ પર માતાજી અંતર્ધ્યાન થઈ ગયા હતા અને જે પીપળો હતો તે સમય જતાં પડી ગયો હતો। ત્યારબાદ ભરૂચી માતાના મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો। બહાદુર બુરજ સ્થિત ભરૂચી માતાના મંદિરે નવરાત્રી, શિવરાત્રી તેમજ માતાજીના ભવ્ય પાટોત્સવનું આયોજન સ્થાનિક દ્વારા કરવામાં આવે છે। આપણું આ એક ભરૂચ શહેર છે, જે ભરૂચ શહેરમાં એક માતા પણ બેઠેલી છે, એનું નામ છે ભરૂચી માતા। તે માતા, ભરૂચી માતા બેઠી છે, પણ આખા ભરૂચમાં 95% પબ્લિકને નથી ખબર કે ભરૂચમાં એક ભરૂચી માતા તરીકે બિરાજમાન છે। જેમ મુંબઈમાં મુંબાદેવી માતા છે, તેમ ભરૂચની એક માતા છે, એનું નામ છે ભરૂચી માતા। જે આપણે ખોડિયાર પર, જે ટાવર પર, જે ખોડિયારમાં અને ભરૂચીમાં, એ બે પહેલાં વર્ષો જૂના, જેમાં કે અમારા બાપદાદા વર્ષો જૂના કહી ગયા છે કે આ મંદિર 1600 વર્ષ જૂનું છે, તેમાં ખોડિયાળમાં અને ભરૂચીમાં પહેલાં વન વગડો હતો પહેલાં જમાનામાં, તેમાં ખોડિયાળમાં અને ભરૂચી માતા પહેલાં ફરવા નીકળ્યા, તેમાં અમારા બહાદુર બુરજ પર એક પીપળો, વર્ષો જૂનો પીપળો હતો, એ પીપળા નીચે ભરૂચી માતા આરામ કરવા થયા। તેમાં સંધ્યાકાળ થતાં માતા આપોઆપ અંદર સ્વયંભૂ સમાઈ ગયા છે, ને એનું સ્વરૂપ તમે જોશો તે આ રૂપે સ્વરૂપ છે માતાનું, ને 1600 સ્થાપિત આ મંદિર નથી, સ્વયંભૂ મંદિર છે। ને આ મંદિરમાં ભરૂચી માતા જાતે મને 2008માં એમના જે સ્વરૂપ છે સ્વરૂપે મને આવીને કહી ગયેલા કે આ મંદિર બેટા તારે જ બનાવવાનું છે, પણ મારી પાસે એ વખતે પૈસાની સગવડ થઈ નથી, પણ જેમ જેમ મારી પાસે સગવડ થઈ તો 2014માં મંદિર મેં બનાવવાનું સ્ટાર્ટ કર્યું, ને 2015માં આ માતાનો મેં જીર્ણોદ્ધાર કર્યો। આ મંદિરમાં લોકો બહારથી, એટલે તમે માનો ને, આ માતા સ્વયંભૂ લોકોને સાક્ષાત દર્શન આપે છે। લોકોને ખબર નથી હોતી કે આ મંદિર કઈ જગ્યા પર છે, પણ માતા આપોઆપ, જે વ્યક્તિને બહારથી આવ્યો હોય, કોઈ હમણાં વચ્ચે ઉદયપુરથી વકીલ હતા, એ વકીલે સ્વયંભૂ માતા સ્વપ્નમાં ગયા કે તું હવે અહીંથી જાડેશ્વર ચોકડી ઉતરતો, અહીંથી રિક્ષાવાળો તને મંદિરે લઈ જશે, એ રીતે માતા જાતે જ એને રસ્તો બતાવે છે। ને આ મંદિરમાં લોકો, તમે માનો ને, આવે એટલે 25, 30, 50, 100, 150 લોકો હમતા જ માતાને દર્શન કરવા આવે છે। આ મંદિર આપણે જૂના ભરૂચમાં હાથીખા બજારમાં બાલા હનુમાનજી નીચે મંદિર છે, તેનાથી ઉપર ટેકરો આવેલો છે, બહાદુર બુરજનો ટેકરો, ત્યાં મંદિર આવેલું છે। અહીંયા ભરૂચી માતાનો પાટ ઉત્સવ થાય છે, શિવરાત્રીનો થાય છે, અને આપણે નોરતાનો તહેવાર થાય છે। નવરાત્રીની આઠમે રાજપીપળા હરસિદ્ધિ માતાજીના મંદિરે વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું। રાજપીપળા સ્ટેટમાં બિરાજમાન હરસિદ્ધિ માતાજીનું મંદિર 400 વર્ષ પુરાણું છે। રાજપીપળા સ્ટેટના મહારાજા વેરીસાલજી ગોહિલની ભક્તિથી પ્રસન્ન થઈ હરસિદ્ધિ માતાજી ઉજ્જૈનથી રાજપીપળા સ્વયંભૂ બિરાજમાન થયા હતા। બાળપણમાં પિતા અને માતા નંદકુંવરબા સાથે દર્શન કરવા માટે ઉજ્જૈન જતા હતા,
અને જ્યારે પૂછતા હતા કે માતાજી કોણ છે, ક્યાંથી આવ્યા છે, માં આપણી સાથે આપણા ગામમાં ના આવી શકે, એવા પ્રશ્ન તેમને માતા નંદકુંવર માને કરતા વેરીસાલની અખંડ ભક્તિથી પ્રસન્ન થયા અને ઈસવીસન 1657ના નવરાત્રિના મંગળવાર અને અષ્ટમીના રોજ ઉજ્જૈનથી નંદપુર ગામે વેરીસાલજી સાથે પધાર્યા. માતાજી સાથે ત્રિદેવ એટલે શિવ, વેતાલ અને બાલાપીર આવ્યા હતા. રાજપીપળા માતાજીને સાથે એક શરત કરી હતી, તું આગળ ઘોડો ચલાવશે, હું તારી પાછળ આવું છું, પણ શંકા કરશે નહીં, અને જો પાછળ જોશે તો હું ત્યાં થંભી જઈશ, ત્યાં અમારું ધામ બનાવવામાં આવશે અને સ્થાપના કરવી પડશે. રાજપીપળા નજીક આવતા તેમણે પાછળ જોયું તો માતાજી ત્યાં જ રોકાઈ ગયા અને કીધું કે બસ અહીંયા જ મારું મંદિર બનાવજો. ત્યાં માતાજીનું ભવ્ય મંદિર બનાવી નંદપુર ગામ વસાવ્યું, જેને આજે નાંદોદ તરીકે ઓળખાય છે. હાલમાં રાજવી શ્રી રઘુવીરસિંહ ગોહિલ રાજપીપળાની જનતાના હૃદયમાં બિરાજમાન છે. 1950થી આ મંદિર ગુજરાત સરકારને સોંપાયું. 1973 સુધી સરકારે વહીવટ કર્યું અને ત્યારબાદ રાજપીપળા હિન્દુ દેવસ્થાન કમિટીને વહીવટ સોંપ્યું. રાજપૂત સમાજ દ્વારા મહારાજા વેરીસાલજી ગોહિલની સિંહાસન સહિતની પ્રતિમા મંદિર સંકુલમાં મૂકવામાં આવી છે. દર આસો નવરાત્રિમાં અહીંયા 9 દિવસ મેળો ભરાય છે. આ મેળામાં આજુબાજુના ગામડાના લોકો મોટી સંખ્યામાં આવે છે. આજે આસોની આઠમ હોવાથી વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. આઠમે દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી. અંકલેશ્વર જીઆઈડીસી ખાતે ડીએ આનંદપુરા કલ્ચરલ એન્ડ સ્પોર્ટ્સ સેન્ટર ખાતે મલ્ટી સ્પોર્ટ્સ ગ્રાઉન્ડનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. અંકલેશ્વર જીઆઈડીસી ખાતે આવેલ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટી સંચાલિત ડીએ આનંદપુરા કલ્ચરલ એન્ડ સ્પોર્ટ્સ સેન્ટર વિવિધ રમતો માટે અત્યાધુનિક અને ઇન્ટરનેશનલ કક્ષાની સુવિધા મળે તે પણ એક સંકુલમાં તેવા ઉદ્દેશ સાથે મલ્ટી સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ બનાવવામાં આવ્યું છે, જેનો પ્રારંભ ભરૂચ જિલ્લા કલેક્ટર ડોક્ટર તુષાર સુમેરા, પૂર્વ વિધાનસભા દંડક અને ભરૂચ જિલ્લા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ દુષ્યંત પટેલના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે નોટિફાઈડ ચેરમેન મનસુખ વકેરિયા, એઆઈએ પ્રમુખ જસુ ચૌધરી, ઉપપ્રમુખ ઝઘડિયા ઉદ્યોગ મંડળ પ્રમુખ રાજેશ નાહતા, દહેજ ઉદ્યોગ મંડળ પ્રમુખ સુનિલ ભટ્ટ, પાનોલી ઉદ્યોગ મંડળ પ્રમુખ બીએસ પટેલ વિવિધ ઉપસ્થિત રહ્યા હતા. એઆઈડીએસના ચેરમેન રાજેન્દ્ર ગાંધી, કન્વીનર દિનેશ પટેલ અને સેક્રેટરી અશોક પંજવાણી મલ્ટી સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે સ્વિમિંગ, યોગા, ફૂટબોલ, લોન ટેનિસ, ટેબલ ટેનિસ, ક્રિકેટ, વોલીબોલ, હેન્ડબોલ, સ્કેટિંગ, બાસ્કેટબોલ, કબડ્ડી અને ખોખો સહિતની રમતોની તમામ ઇન્ટરનેશનલ કક્ષાની સુવિધા ઊભી કરવામાં આવી છે. તો અહીં અનેક એથ્લેટિક્સ અને ખેલાડીઓ નેશનલ અને ઇન્ટરનેશનલ કક્ષાએ ભાગ લઈ ચૂક્યા છે. તો આગામી ઓલિમ્પિકમાં ટાઇલોન, જેમાં દોડ, સ્વિમિંગ અને સાયકલિંગ એક્સ સાથે કરવાની રમતમાં ભાગ લેવા પ્રજ્ઞા મોહન ઇંગ્લેન્ડ ખાતે તૈયારી કરી રહી છે. તો મેઘ મૌલિક પટેલ લોન ટેનિસની ટ્રેનિંગ અમેરિકા ખાતે લઈ રહ્યો છે, જ્યારે કશ્યપ પ્રજાપતિ હાલ ઓમાન ક્રિકેટ ટીમ વતી ઇન્ટરનેશનલ કક્ષાએ રમી રહ્યો છે. ત્યારે અંકલેશ્વરમાં વિવિધ રમતોમાં રૂચિ ધરાવતા ખેલાડીઓ માટે ઉત્તમ સુવિધા ઊભી કરવાના ઉદ્દેશ સાથે આ મલ્ટી સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ઊભું કરવામાં આવ્યું હોવાનું જણાવવામાં આવ્યું હતું. આજરોજ અંકલેશ્વર ખાતે સીડીએ આનંદપુરા કલ્ચર એન્ડ સ્પોર્ટ્સ સેન્ટર ખાતે મલ્ટી સ્પોર્ટ્સ ફેસિલિટીનું આજે જે ઇનોગ્રેશન થયું છે, એમાં અહીંયાના યુવાનો માટે, સ્પોર્ટ્સ પર્સન માટે ખૂબ સારી નવી ફેસિલિટીઝ ઊભી થઈ રહી છે. અને અહીંયા એક સ્પોર્ટ્સનું ઓલરેડી દેર ઇઝ અ વેરી ગુડ કલ્ચર ઓફ સ્પોર્ટ્સ હિયર, અને એની અંદર એક નવી આ ફેસિલિટી છે, એક નવું જ એનર્જી અહીંયા થશે. ઘણી ઇન્ડસ્ટ્રીઝ અને ઇન્ડસ્ટ્રી એસોસિએશન્સે આમાં દાન આપી અને નવી નવી ફેસિલિટીઝ માટે આ એક ઊભું કર્યું છે. હું આજના દિવસે આ જે નવી ફેસિલિટી થઈ છે એનો ખૂબ સારો ઉપયોગ થાય અને લોકો માટે ખૂબ સારું એક વાઇબ્રન્ટ કલ્ચરના નિર્માણનો આ એક ભાગીદાર બને એવી શુભકામનાઓ વ્યક્ત કરું છું. અંકલેશ્વરના ગડખોલ ગામ સ્થિત સિંધવાઈ માતા મંદિર ખાતે પરંપરાગત મેળો યોજાયો હતો. ભરૂચ જિલ્લામાં એકમાત્ર અંકલેશ્વર ખાતે નવરાત્રિની આઠમના મેળાનું આયોજન કરાય છે. બવન ગામના વિવિધ જ્ઞાતિના કુળદેવી સિદ્ધેશ્વરી માતાજીના દર્શનાર્થે ભક્તો ઉમટી પડ્યા હતા. સાંજે 5 કલાકે હવનમાં નાળિયેર હોમાયું હતું. 2 વર્ષ બાદ વહેલી પરોઢથી ભક્તોની ભીડ જામી હતી. હજારો ભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ભરૂચ જિલ્લામાં નવરાત્રિ પર્વના રોજ એકમાત્ર અંકલેશ્વર ખાતે ભાતીગળ મેળો યોજાય છે. અંકલેશ્વરના પ્રાચીન યાત્રાધામ પૈકી એક સિદ્ધેશ્વરી માતાજીના મંદિર ખાતે નવરાત્રિના આઠમના રોજ ભાતીગળ મેળો યોજવામાં આવે છે, જ્યાં સાંજે હવનમાં નાળિયેરની આહુતિ આપવામાં આવી હતી. અતિ પૌરાણિક સિદ્ધેશ્વરી માતાજીના મંદિરે અહીંના બવન ગામના વિવિધ જ્ઞાતિના સમાજના કુળદેવી છે. ટેકરા પર બિરાજમાન માં સિદ્ધેશ્વરીના ગોખમાંથી એક સમયે ખરેખર વહેતી નર્મદા નદી જોવા મળતી હતી. પ્રાચીન કાળમાં ઋષિમુનિ કપિલ અને યજ્ઞના પુત્ર દ્વારા તપ કરી માતાજીને રીઝવવામાં આવ્યા હતા અને માતાજી અહીં સ્વયંભૂ પ્રગટ થઈ બિરાજમાન છે. આદિ અનાદિ કાળથી અહીં નવરાત્રિમાં ગરબા અને આઠમના મેળાનું આયોજન કરવામાં આવે છે.
જે આગવી ઓળખ છે। માતાજી અહીં લોક કલ્યાણ અર્થે બિરાજમાન થયા છે। મંદિર અંદાજે 700 વર્ષ કરતાં પણ જૂના હોવાનું જાણવા મળી રહ્યું છે। સિદ્ધેશ્વરી મંદિર બાજુમાં 37 વર્ષ પૂર્વે યાત્રાધામ અંબાજીથી માતાજીની અખંડ જ્યોત લાવી અહીં શક્તિધામ મંદિરનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે, જેમાં માતાજીના નવ સ્વરૂપ બિરાજમાન છે। તો અનેક દેવી દેવતાઓ અને નવગ્રહ સહિત સંતો મહંતો પણ મંદિરમાં બિરાજમાન છે। મંદિરની ભવ્યતા સાથે એક જ સ્થળે માતાજીના નવ સ્વરૂપના દર્શન કરી ભક્તો અહીં ધન્યતા અનુભવે છે। યાત્રાધામ સિદ્ધેશ્વરી મંદિરને લઈ અહીં પ્રતિવર્ષ નવરાત્રિ દરમિયાન હજારો લોકો ઉમટી પડે છે। તો રાત્રિના મંદિર ખાતે પરંપરાગત શેરી ગરબામાં ગ્રામજનો ઉપરાંત ભક્તો ગરબે ઘૂમી માતાજીની અનોખી આરાધનાથી ધન્યતા અનુભવી છે। અમારે અહીંયા સિદ્ધેશ્વરી માતાનું મંદિર છે, તે કપિલ ઋષિ આશ્રમવાળાએ બનાવેલું છે। ઓછામાં ઓછા 700 વર્ષ જૂનું મંદિર છે। અહીંયા ઘડી સ્વામિનારાયણ ભગવાને બે દિવસ અને 3 રાત્રિનું રોકાણ કરેલું હતું। અહીંયા ઘડી અમે આસો સુદ આઠમ અને ચૈત્ર નવરાત્રમાં અહીંયા નવચંડીનો યજ્ઞ કરીએ છીએ અને અમારી બાજુમાં સિદ્ધેશ્વરી માતાના મંદિરની બાજુમાં પણ એક શક્તિધામ મંદિર આવેલું છે, જ્યાં ઘણી માતાજીની મૂર્તિઓ મૂકવામાં આવી છે અને એ મંદિર બી અમારું બહુ પૌરાણિક છે। અને આ મંદિરમાં પણ અમે આસો સુદ આઠમને દિવસે નવચંડી યજ્ઞનો પ્રોગ્રામ અત્યારે કરી રહ્યા છીએ। અમારા સિદ્ધેશ્વરી કુળદેવી માતાના મંદિરે લોકો ઘણી દૂરથી આઠમને દિવસે પૂજાપાઠ અને માતાજીના આશીર્વાદનો લાભ લેવા માટે ઘણા દૂર દૂરથી લોકો પ્રગટ થાય છે। અહીંયા ઘડી બોમ્બેથી પણ લોકો આવે છે, વર્ષોમાં ઘણીવાર અહીંયા નવચંડી બી થાય છે, કોઈ બોમ્બેથી આવે છે, કોઈ દિલ્હીથી આવે છે। ઘણા લોકોના કુળદેવી છે અહીંયા સિદ્ધેશ્વરી માતા, સ્વયંભૂ પ્રગટ થયેલા માતાજી છે। જય સિદ્ધેશ્વરી માતા। હવે સમય છે એક વિરામનો, વિરામ બાદ નિહાળીશું અન્ય સમાચારો, તો જોતા રહો સિટી ન્યૂઝ। શુભમ કેમાર્ટ, કેમ છો ભરૂચ, આપને હાર્દિક આમંત્રણ છે ભવ્ય શુભારંભ। શુભમ કેમાર્ટ, તારીખ 27 ઓક્ટોબર 2023, સિટી સેન્ટર, બસ સ્પોટ, સ્ટેશન રોડ, ભરૂચ। દરરોજ MRP થી ઓછામાં ઓછી 9-90% સુધીની છૂટ, ગ્રોસરી સામાન, ડેલી નીડ્સ, ઘરેલું ઉપકરણો, બર્તન અને સ્ટીલ, કિચન અને સ્ટીલ યુટેન્સિલ્સ, ઘરની સજાવટ, પરંપરાગત અને નવીનતમ ફેશન। શુભમ કેમાર્ટ, ભવ્ય શુભારંભ, તારીખ 27 ઓક્ટોબર 2023, સિટી સેન્ટર। ઈવા મેટર્નિટી હોમ સ્ત્રીઓ માટે વિશ્વસનીય કેન્દ્ર છે। અહીં સ્ત્રીઓની તરુણાવસ્થાથી શરૂ થઈને મેનોપોઝ સુધીની સંપૂર્ણ અને સમજપૂર્વક કાળજી લેવામાં આવે છે। અમે ગર્ભાવસ્થા તથા સ્ત્રી રોગને લગતા તમામ પ્રશ્નો અને એ સાથે જોડાયેલા લાગણીના પાસાને સમજીને વિશિષ્ટ સહકાર તથા સારવાર પૂરી પાડીએ છીએ। અમારી ક્ષમતા અને પ્રવીણતાનો વધુમાં વધુ ઉપયોગ કરી આપને સર્વોત્તમ સારવાર આપી શકીએ તે માટે અમારો બનતો પ્રયત્ન કરીએ છીએ। અહીં તમે અનુભવી શકશો કે તમે એક વિશ્વસનીય સ્થળ પર છો, આથી આજે જ આપની તંદુરસ્તીની સુંદર સફર ઈવા સાથે શરૂ કરો। ઉપલબ્ધ સારવાર: ગર્ભવતી માતાની સંપૂર્ણ કાળજી તથા સારવાર, નોર્મલ ડિલિવરી, પીડા રહિત ડિલિવરી, જોખમી ડિલિવરી તથા સિઝેરિયન ઓપરેશનના નિષ્ણાંત, નિસંતાનપણુંની વૈજ્ઞાનિક તથા આધુનિક સારવાર, ગર્ભાશયની કોથળીનું ઓપરેશન, લેપ્રોસ્કોપી ઓપરેશનની સુવિધા, કુટુંબ નિયોજનનું ઓપરેશન તથા યોગ્ય માર્ગદર્શન, ગર્ભાશયના મુખનું કેન્સર, સ્તન કેન્સર તથા અંડાશયના કેન્સરની સંપૂર્ણ તપાસ તથા આધુનિક સારવાર, HPV વેક્સિનની સુવિધા ઉપલબ્ધ, રજોનિવૃત્તિને લગતી તમામ સમસ્યાનું નિદાન, 3D તથા કલર ડોપલર સોનોગ્રાફી, મેડિક્લેમની સુવિધા ઉપલબ્ધ।
વાગરા તાલુકાના જોલવા ગામમાં ગતરોજ અગાઉના ઝઘડાની રીસ રાખીને ઇકોવાનમાં આવેલા ઈસમોએ ગામમાં 3 લોકો ઉપર લાકડીથી જાનલેવા હુમલામાં કોંગી આગેવાન સુલેમાન પટેલનો હાથ હોવાનું સામે આવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જ્યારે આ મામલે જિલ્લા કોંગ્રેસ જિલ્લા એસપીએ રજૂઆત કરી સુલેમાન પટેલને ખોટી રીતે ફસાવવામાં આવતા હોવાની મૌખિક રજૂઆતો કરી હતી. વાગરા તાલુકાના જોલવા ગામમાં 21 ઓક્ટોબરના રોજ જોલવા ગામના પાદરે આવેલા બાંકડા ઉપર ગામના મોહમ્મદ આરીફ મુનાવર હુસેન સૈયદ ઇલિયાસ મુસાભાઈ પટેલ નટવરભાઈ લક્ષ્મણભાઈ પ્રજાપતિ મહેન્દ્રસિંહ ભગવાનભાઈ ડોડિયા ભૂપત માધવસિંહ પરમાર ભીમા ઈશ્વરભાઈ પ્રજાપતિ અને ઝુબેર યુસુફ પટેલ બેસીને વાતચીત કરી રહ્યા હતા. આ સમયે ઇલિયાસ પટેલે જણાવ્યું હતું કે 20 ઓક્ટોબરના રોજ રાત્રિના ઝાકીર વલી પટેલના છોકરાને સાફી ધમકાવતો હતો, જેથી અમે તેમનું સમાધાન કરાવ્યું હતું. આ સમયે ગામના કોંગી આગેવાન સુલેમાન પટેલના કહેવાથી સાફી પટેલ અને મોહમ્મદ સિંધી અને અયુબ સિંધી સાથે અન્ય ઈસમો ઇકોકારમાં આવી સાફિકે ઇલિયાસ પટેલ ઉપર લાકડી અને ડાંગ વડે હુમલો કરી માર મારી રહ્યા હતા. આ સમયે આરીફ મુનાવર સૈયદને પણ માથાના ભાગે તેમજ પીઠના ભાગે લાકડીના સપાટા મારતા તેઓ નીચે પડી ગયા હતા. જ્યારે નટવર પ્રજાપતિને પણ લાકડીથી માર મારતા તેઓના માથામાંથી લોહી નીકળવા લાગતા ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરાવ્યા હતા. આ મામલે ઇજાગ્રસ્તોએ આરોપીઓમાં સુલેમાન પટેલ, સફીક અને મોહમ્મદ સિંધી અને અયુબ સિંધીના માણસોનું નામ લખાવતા પોલીસે 307 સહિતની કલમો નોંધી તપાસ હાથ ધરી છે. જ્યારે આ મામલે રવિવારના રોજ ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના તમામ આગેવાનો અને કાર્યકરોએ જિલ્લા એસપી મયુર ચાવડાની મુલાકાત લઈ આ ઘટનામાં સુલેમાન પટેલ હાજર ન હોય અને તેમનું નામ ખોટી રીતે સંડોવી તેમના ઉપર 307 જેવી કલમો લગાવી છે તે હટાવી લેવાની રજૂઆતો કરી હતી. ગઈકાલે ચોલવા ખાતે કોંગ્રેસ પક્ષના ઉમેદવાર જે સુલેમાનભાઈ હતા, 2 ટર્મ સુધી પોતે કોંગ્રેસ પક્ષમાંથી ઉમેદવારી કરેલી હતી. વર્ષોથી એ ગામની અંદર નવરાત્રિ થતી હોય, નવરાત્રિનું આયોજન પણ સુલેમાનભાઈ અને એમના આગેવાનો કરતા આવેલા છે. સુલેમાનભાઈ ઉપર કેવી રીતે ફરિયાદ કરી દેવી, ભૂતકાળમાં પણ ખોટા કેસ કરી દેવા, અનેક જાતના એવા પ્રયાસો કરવામાં આવેલા હતા. એના ભાગરૂપે ગઈકાલે સુલેમાન પટેલ ઉપર 307 જેવી કલમ લગાવી અને ખોટા કેસો જે કરવામાં આવેલા છે તેના સંદર્ભમાં આજે જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનો, પ્રદેશ સમિતિના આગેવાનો, શહેર કોંગ્રેસ સમિતિના આગેવાનો, વિપક્ષના નેતા સહિતના લોકો આજે એસપી સાહેબની મુલાકાત લીધી. જે બનાવ બનેલો હતો તેનાથી વાકેફ કરેલા હતા. ઉચ્ચ અધિકારી દ્વારા પણ એને ફરીથી તપાસ કરીને યોગ્ય કરવા માટેની આજે ખાતરી આપેલી છે. ત્યારે આગામી દિવસની અંદર આવા નિર્દોષ લોકોના જો નામો એફઆરઆઈમાં દાખલ કરવામાં આવશે તો કોંગ્રેસ પક્ષ ક્યારે પણ સાખી લેવાશે નહીં અને આંદોલનના મૂળમાં રહેશે. ભરૂચના વેજલપુર વિસ્તારમાં વાણિયાવાડમાં નજીક આવેલ કિન્નર સમાજમાં અખાડે 17 વર્ષથી માં જગદંબાના પર્વ નવરાત્રિના ઉત્સાહપૂર્વક શેરી ગરબાની ઉજવણી કરાય છે, જેમાં કિન્નર સમાજના માસી પોતે કંઠે ગરબા ગાય લોકોને ગરબે ઝુમાવી રહ્યા છે. માં નવદુર્ગાની નવરાત્રિ મહોત્સવ ચાલી રહ્યો છે. આ પર્વ નિમિત્તે શેરી, મહોલ્લા, સોસાયટી તેમજ પાર્ટી પ્લોટમાં ડીજે અથવા ગરબાવૃંદના તાલે ખેલૈયાઓ માતાજીના ગરબે ઘૂમી રહ્યા છે. પરંતુ ભરૂચના વેજલપુર વાણિયાવાડ વિસ્તારમાં આવેલ કિન્નર સમાજના અખાડે છેલ્લા 17 વર્ષથી માતાજીનું સ્થાપન કરી શેરી ગરબા મહોત્સવનું આયોજન કિન્નર સમાજ દ્વારા કરવામાં આવી રહ્યું છે. જોકે અહીંયા ગરબા ડીજે અથવા ગાયક વૃંદ દ્વારા નહીં, પરંતુ સ્વયં કિન્નર સમાજના કોકિલા કુંવર નાયક પોતાના સ્વરે ગરબા ગાય લોકોને ગરબે ઝુમાવી રહ્યા છે, જેમાં વેજલપુર તથા આસપાસના લોકો મોટી સંખ્યામાં જોડાઈ ગરબે ઘૂમી માતાજીની આરાધના કરી રહ્યા છે. ભરૂચ વેજલપુર વાણિયાવાડ આરાધના ભુવનની બાજુમાં રહું છું. અમારો કિન્નર સમાજનો ઇજળાના અખાડાનો અખાડો આવેલો છે. મારું નામ નાયક કોકિલા કુંવર રમીલા કુંવર નાયક છે અને હું લગભગ 17 વર્ષથી આ શેરી ગરબા કરું છું.
અને અમારે અહીંયા બિલકુલ ફક્ત માતાજીની આરાધના કરવા માટેના, ફક્ત માતાજીના અને માતાજીની આદ્ય શક્તિની આરાધના કરવા માટેના ફક્ત શેરી ગરબા જ ગવાય છે. અને અમારે ત્યાં દર વર્ષે ડીજે લીમડી ચોકવાળા આપણે કમા કરીને જીતુભાઈનું આવે છે, આનંદ ડીજે આવે છે, અને અમારા સંગીતના જે સંગીત વગાડવાળા જે આવે છે એ તવરાથી આવે છે, નાનજીભાઈ અને એમના સાથીદારો બધા આવે છે. અને લગભગ હું 17 વર્ષથી, આ મારું 17મું વર્ષ છે. કોરોના અમે 4-1 વર્ષ અમે ગરબા બંધ રાખ્યા હતા, આ વર્ષે ફરી ચાલુ કર્યા છે અને સારી એવી પબ્લિકનો બી સારો સપોર્ટ છે. જય હિન્દ, જય ભારત, જય માતાજી, જય શ્રી રામ. ભરૂચમાં પણ શ્રી ગુજરાત રાજપૂત હિતવર્ધક મંડળ રાજપૂત મહિલા ઉત્કર્ષ સમિતિ દ્વારા આદ્યશક્તિના આરાધના પર્વ નવરાત્રિ નિમિત્તે રાજપૂત છાત્રાલય ખાતે તલવાર ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં સમાજના બાળકો, યુવાનો અને મહિલાઓએ ભાગ લઈ તલવારે ગરબા ઘૂમ્યા હતા. માં જગદંબાની આરાધનાનો પર્વ એટલે નવરાત્રિ. નવરાત્રિનો પર્વ માય ભક્તો તેમજ પૂજા અર્ચના કરી ઉજવવામાં આવતો હોય છે, જ્યારે વિવિધ પાર્ટી પ્લોટો, સોસાયટીઓ સહિત શેરી ગરબામાં આયોજનો કરવામાં આવ્યા છે. તો નવરાત્રિની ઉજવણીમાં વિવિધ સમાજો પણ જોડાયા છે, ત્યારે ભરૂચના રાજપૂત સમાજ દ્વારા રાજપૂત છાત્રાલય ખાતે ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં નવરાત્રિના સાતમના નોરતે તલવાર રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શ્રી ગુજરાત રાજપૂત હિતવર્ધક મંડળ ભરૂચ સંચાલિત શ્રી રાજપૂત મહિલા ઉત્કર્ષ સમિતિ દ્વારા આધ્ય શક્તિના આરાધના પર્વ નવરાત્રિની શહેરના રાજપૂત છત્રાલય ખાતે ઉત્સાહ અને શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી. નવલા નોરતા નિમિત્તે આયોજિત ગરબામાં તલવાર ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજપૂત સમાજના બાળકો, યુવાન, યુવતીઓ અને મહિલાઓ પણ હાથમાં તલવાર સાથે ગરબે ઘૂમી તલવાર રાસ કરી માતાજીની આરાધનામાં મગ્ન બન્યા હતા. અમારી સંસ્થામાં તલવારબાજીની ટ્રેનિંગ ચાલે છે. દર શનિ રવિ ઓછામાં ઓછા 1500 થી 2000 દીકરા દીકરીઓ તલવાર શીખે છે. એમાં 5 વર્ષથી લઈને 18 થી 20 વર્ષના અને 22-23 વર્ષની મહિલાઓ પણ શીખે છે. અને આ પ્રોગ્રામ ખૂબ સારી રીતે ચાલે છે, એના ભાગરૂપે આજે બધા તલવાર ગરબા કરવા જઈ રહ્યા છે અને દશેરાના દિવસે તલવારબાજીનું આયોજન છે અને સાંજે રંગપુટ્ટી ટાઉનશીપમાં પણ આ દીકરા દીકરીઓ તલવારનું પ્રદર્શન કરવાના છે. એ ખૂબ જ ઉત્સાહી છે, અમને અમારા દીકરાઓ માટે ખૂબ ગર્વ છે. જય માતાજી. શ્રી રાજપૂત હિતવર્ધક મંડળ ભરૂચ આયોજિત મહિલા ઉત્કર્ષ સમિતિ આયોજિત જે ગરબાનું આયોજન કરેલું છે, તો સમાજની અંદર અમારા સમાજમાં એકતા વધે અને સમાજની દીકરીઓને આ ગ્રાઉન્ડ ઉપરથી કોઈ અનિશ્ચય બનાવ ન બને અને અન્ય કોઈ ઘટના ન બને એવી પૂર્વ તૈયારી સાથે આ 9 દિવસનું આયોજન કરેલું છે અમે. અને દશેરા પર્વનું પણ આજ પાડની અંદર અમે આયોજન કરેલું છે. એમાં ભરૂચ રાજપૂત સમાજના તમામ રાજપૂત સમાજોનો અમને સહયોગ પણ મળ્યો છે અને આગામી અમને સહયોગ મળતો રહેશે એવી આપ સૌને હું હાર્દિક શુભકામનાઓ પણ આપું છું કે આવા ને આવા પ્રસંગ વર્ષોના વર્ષો સુધી આ જ ભરૂચ છાત્રાલય ઉપર થતા રહે એવી શુભેચ્છા છે. આપનો આભાર. શ્રી ગુજરાત રાજપૂત હિતવર્ધક મંડળ ભરૂચ સંચાલિત રાજપૂત મહિલા ઉત્તર સમિતિ આ નવરાત્રિનું આયોજન કરી રહ્યા છે. લગભગ 7 વર્ષથી અમે આ ગરબાનું આયોજન કરીએ છીએ. એમાં ફક્ત અમારા દરબારના દીકરા દીકરીઓ, મોટી ઉંમરના બહેનો, ભાઈઓ બધા જ ખૂબ રસપૂર્વક ભાગ લે છે. અને ખાસ તો અમારી દરબારી તલવારબાજી, એ તલવારબાજીની આરતી પણ થાય છે. તલવારબાજીથી દીકરાઓ ગરબા પણ રમે છે, દીકરીઓ પણ ગરબા રમે છે. અને ફક્ત ને ફક્ત આ દરબારોનું એક શૌર્યની નિશાની છે, જે દ્વારા એ લોકો ગરબા દ્વારા પ્રસ્તુત કરે છે. નાનાથી માંડીને મોટા સુધીના બધા ખૂબ જ આનંદથી ભાગ લે છે. જે ડોનર છે તેને પણ અમારે ત્યાં આરતીનો લાવો મળે છે. 10 વર્ષથી પણ વધારે સમયથી શ્રી મહારાણા પ્રતાપ રાજપૂત છાત્રાલય ભરૂચ ખાતે તલવારબાજીની તાલીમના કેન્દ્રો ચલાવી રહ્યા છે. 10 વર્ષ દરમિયાન 2000થી પણ વધારે રાજપૂત દીકરા દીકરીઓએ આ તાલીમનો લાભ ઉઠાવી અને તલવાર જે રાજપૂતોના DNAમાં હતું એને ફરી રાજપૂતોના DNAમાં જીવિત કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. એ જ ભાગરૂપે આજે માતાજીના 7મા નોરતા નિમિત્તે માતાજી એટલે શક્તિના પ્રતીક અને શક્તિના પ્રતીક એટલે તલવાર, તલવારના મારફતે માતાજીની આરાધનાના પ્રયત્ન કરવામાં આવ્યા છે. આપ સૌ જોઈ શકો છો કે 500થી પણ વધુ દીકરા દીકરીઓ આ તલવાર ગરબાની અંદર ભાગ લઈ રહ્યા છે, એનું અમને ગર્વ છે.
भरूच शहેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ ડુંગરી સ્થિત પાણીની ટાંકી 3 વર્ષ પહેલા ધરાશય થઈ હતી। નગરપાલિકાના વિપક્ષના સભ્યો દ્વારા નવી પાણીની ટાંકી બનાવવા માટે વારંવાર અસરકારક રજૂઆતો કરવામાં આવી હતી। વિપક્ષની સક્રિયતાને પગલે લોકોને પડતી પાણીની સમસ્યાનો અંત આવશે। राज्य सरकार द्वारा डुंगरी विस्तार में 2.19 करोड़ खर्चे नवी पानी की टाँकी बनावा माटेना कामनो खातमुहूर्त आज रोज धारासभ्य रमेशभाई मिस्त्रीना हस्ते करवामां आव्युं हतुं। आ प्रसंगे नगरपालिका प्रमुख विभूतिबेन यादव, चीफ ऑफिसर हरीश अग्रवाल, कारोबारी चेरमेन हेमेंद्र प्रजापति, विपक्ष नेता समसाद अली सैयद, पाणी विभागना चेरमेन भीखीबेन जाधव, नगरपालिका सभ्यो इब्राहिम कलकल, सलीम अमदावादी, हेमेंद्र कोठीवाला, फैजियाबेन शेख, मुमताजबेन पटेल, तिनेश मिस्त्री तेमज स्थानिक आगेवानो अने स्थानिको उपस्थित रहा हता। नवी पाणीनी टाकी माटे विपक्षना सभ्योनी रजूआतने ध्यानमां लई टाकी मंजूरी मेळववा तेमज राज्य सरकारमांथी ग्रांटनी प्रक्रियामां भरूचना धारासभ्य, पूर्व धारासभ्य, नगरपालिकाना प्रमुख, कट टर्मना प्रमुख, चीफ ऑफिसर अने जेमणे खूब असरकारक फरज बजावी तेवा पाणी विभागना पूर्व चेरमेन हेमेंद्र प्रजापति तेमज वॉटर विभागना अधिकारीओना हकारात्मक अभिगमने पगले पाणीनी समस्यामांथी नगरना नागरिकोने छुटकारो मळशे। आ तबक्के विपक्ष नेता समसाद अली सैयद अने नगरसेवक इब्राहिम भाई कलकले जणाव्युं हतुं के डुंगरी विस्तारमां नवी पाणीनी टाँकी बनावाथी शहेरीजनोने पाणीनी आपदामांथी छुटकारो मळशे अने आ पाणीनी टाँकीनी कामगीरी दरमियान नगरपालिकाना अधिकारी द्वारा नियमित निरीक्षण करवामां आवे अने समय मर्यादा करता वहेला बने अने लोकोनी सुखाकारीमां वधारो थाय तेवी अपील कराई हती। आजे समग्र दिवस दरमियान राज्य सरकारना सहयोग थी भरूच नगरपालिका द्वारा 15 करोड़ थी पण वधारे रकमना नवा कामोना खातमुहूर्त करी रह्या छे। आ विस्तार एटले भरूचनी जेने जड़ कहेवाय, भरूचनी ओळख कहेवाय, हूँ अने तमे आपणे बधा आजे नवा शहेरमां रहेता लोको पण मूळ स्वरूपे आ વિસ્તારના લોકો છે, ભરૂચના પશ્ચિમ વિસ્તારના લોકો છે। ભરૂચની ભૌગોલિક સ્થિતિમાં સ્વાભાવિક છે કે આ વિસ્તારમાંથી જે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ હોય એમની હંમેશા પશ્ચિમ વિસ્તારના પ્રશ્નોને લઈને રજૂઆતો રહેતી હોય છે। જો પહેલાં તો એમ કે કાર્યક્રમ જે રાખવામાં આવેલો 9:30 વાગે કુર્સીની વ્યવસ્થા ઓછી છે, મારા આગેવાનો કેટલાક ઊભા છે એટલે હું માફી ચાહું છું અને ખાસ કરીને આજના જે કાર્યક્રમ છે ડુંગરી ટાંકી જે 2020ના અંદર 30 ઓગસ્ટના દિવસે જે ધરાશાયી થઈ હતી રાત્રે 12:30 કલાકે એ જ ટાંકી ફરીવાર બનાવવાની કામગીરી આજે એ કામનું ખાતમુહૂર્ત રાખવામાં આવેલું છે। સન્માનીય ધારાસભ્ય શ્રીના હસ્તે જેમનો આજે જન્મદિવસ પણ ભરૂચના વોર્ડ નંબર 4માં જગન્નાથ મંદિરથી અપનાગર થઈને મુખ્ય માર્ગના નવીનીકરણ કરવા માટેનું ખાતમુહૂર્ત ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું। 15માં નાણાપંચ યોજના અંતર્ગત રૂપિયા 48 લાખના ખર્ચે મંજૂર થયેલ વોર્ડ નંબર 4 જગન્નાથ મંદિરથી અપનાગર સોસાયટી થઈ મુખ્ય રસ્તા સુધી RCC ટ્રીમિક્સ રોડ બનાવવા અંગેના કામનું ખાતમુહૂર્ત ભૃગુ બ્રિજની નીચે ગુજરાત ગેસ કંપની પાસે ધારાસભ્ય રમેશ મિસ્ત્રી તેમજ પાલિકા પ્રમુખ અને સ્થાનિક નગરસેવકોના હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, શહેર ભાજપ પ્રમુખ પ્રકાશ પટેલ, જિલ્લા ભાજપ અગ્રણી દિવ્યેશ પટેલ, પાલિકા ઉપપ્રમુખ અક્ષય પટેલ સહિત નગરસેવકો અને ભાજપ કાર્યકરો, પાલિકા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આજે વોર્ડ નંબર 4માં અપના ઘર સોસાયટીથી જલારામ મંદિર જલારામ સોસાયટી સુધીનો RCC રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। 4 મીટર પહોળો આ રોડ લગભગ 48 લાખ રૂપિયામાં તૈયાર થશે। 15માં નાણાપંચની ગ્રાન્ટમાંથી આ માર્ગ તૈયાર થવા જઈ રહ્યો છે। આજે ખાતમુહૂર્ત કર્યું છે, નજીકના 1-2-3 દિવસમાં આ કામ શરૂ થશે। અત્યારે જે હયાત રોડ છે એ આખો રોડ કાઢીને નીચે જમીન સુધીનું લેવલ લીધા પછી અને નીચે મજબૂતાઈ આપીને RCC સ્ટ્રક્ચર ઊભું કરીને આગામી દિવસોમાં લગભગ 20 વર્ષ સુધી આ રોડને કોઈ તકલીફ ન પડે અને પાછળની લગભગ 50થી પણ વધારે સોસાયટીને લાભ મળે એ પ્રકારનો આ અત્યંત અગત્યનો માર્ગ છે। અંકલેશ્વરના ભડકોદરા ગામ ખાતે અભિષેક એપાર્ટમેન્ટમાં બાળકની બર્થડે ઉજવણીમાં
વચ્ચે અગાસી ધરાશાયી થઈ જવા પામી હતી। ઘરમાં ઉજવણી શરૂ થતા ચાર વ્યક્તિ અગાસીમાં ઊભા હતા ત્યારે જ ઘટના બની હતી। અંકલેશ્વર બળકોદરા ગામ ખાતે અભિષેક એપાર્ટમેન્ટમાં બીજા માળે રહેતા વીરેન્દ્રસિંહના પુત્ર સૂરજનો જન્મદિવસ હોવાથી ઘરે બર્થડે પાર્ટીનું આયોજન કરાયું હતું, જેમાં વીરેન્દ્રસિંહના કંપનીના સાથી, ત્રણ કામદાર તેમજ અન્ય સંબંધીઓ એકત્રિત થયા હતા। ઘર અંદર બર્થડે પાર્ટીની શરૂઆત થઈ રહી હતી તે દરમિયાન ચાર મિત્રો ઘરની અગાસીમાં વાતચીત કરવા માટે બહાર આવીને ઊભા હતા। તે દરમિયાન અચાનક અગાસીનો ભાગ કકડભૂસ થઈ ગયો હતો અને છજ્જો તૂટીને પહેલા માળે અને નીચે પતરાના સીટ પર પડતા રોડ પર ચાર વ્યક્તિઓ પટકાયા હતા। અચાનક બનેલી ઘટનાથી બર્થડે પાર્ટીમાં દોડધામ મચી જવા પામી હતી। ઘટનાની જાણ પંચાયતના સભ્યો અને જીઆઈડીસી પોલીસને થતાં કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે જયાબેન મોદી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા, જેમાં ત્રણ વ્યક્તિને માથાના ભાગે જ્યારે અન્ય એક વ્યક્તિને શરીરના પાછળના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા હાલ તેઓની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે। ઘટના અંગે જીઆઈડીસી પોલીસ દ્વારા જાણવા જોગ ફરિયાદ આધારે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી। બરકોદરા ગામે અભિષેક એપાર્ટમેન્ટમાં ગેલેરીમાં ચાર માણસો ઊભા હતા તો ગેલેરી અચાનક તૂટી પડી, એ લોકો ઈજાગ્રસ્ત થયા છે તો એમને સારવાર અર્થે હું જયાબેન મોદી હોસ્પિટલ લઈ આવ્યો છું અને હાલ એ લોકોની તબિયત સ્થિર છે અને સ્ટેબલ છે। અંકલેશ્વરના વાલિયા રોડ પર એપલ પ્લાઝા પાસે બે બાઇક સામસામે ભટકાતા ચારને ગંભીર ઈજા પહોંચી હતી। ગરબા જોઈ રાત્રિના બે વાગે પરત ફરી રહેલા બે મિત્રો સામેથી આવતી બાઇક ચાલકે ધડાકાભેર ભટકાયા હતા। ગંભીર રીતે ઘવાયેલા ઈસમોની મદદે જીઆઈડીસી પોલીસ આવી હતી। બનાવની વિગતો અનુસાર આદર્શ નિવાસ શાળા પાસે ગોપાલનગર ખાતે રહેતા પ્રકાશ મારુ તેના મિત્ર હિતેશ ચૌહાણ સાથે રાત્રિના નવજીવન ગરબા ગ્રાઉન્ડથી બે વાગે પરત ઘરે આવવા નીકળ્યા હતા। તે દરમિયાન એપલ પ્લાઝા પાસે સામે આવતા બાઇક ચાલકે અચાનક સ્ટિયરિંગ પર કાબુ ગુમાવતા પ્રકાશ મારુની બાઇક સાથે સીધો ધડાકાભેર ઘૂસી ગયો હતો। બંને બાઇક પર બેઠેલા ચાર વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી। નાઇટ પેટ્રોલિંગ કરી રહેલ પોલીસને જાણ થતાં સ્થળ પર દોડી આવ્યા હતા અને ગંભીર રીતે ઘવાયેલા ઈસમોને પોલીસ જીપમાં જ તેમજ અન્ય બે ઘાયલને 108ની મદદથી જયાબેન મોદી હોસ્પિટલમાં ખસેડ્યા હતા, જ્યાં પ્રકાશ મારુને માથામાં ગંભીર ઈજાના પગલે બ્રેઇન હેમરેજ થયું હતું તો સાથી હિતેશ ચૌહાણને પણ ગંભીર ઈજા પહોંચી હતી। બાઇક ભટકાયેલ યશ મનસુખ મારુ અને ચિરાગ ગોવાભાઈ કારેણાને પણ ગંભીર ઈજા પહોંચી હતી। ઘટના અંગે પ્રકાશ મારુના પિતા દ્વારા જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આરંભી છે। આમોદ તાલુકાના તેલોદ ગામે ગામ લોકોની સુખાકારી તેમજ ગામ લોકોમાં સમ જળવાઈ રહે તે માટે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। આસો સુદ નવરાત્રિના તેલોદ ગામના વારાહી માતાના મંદિરે ગામ લોકોની સુખાકારી અને ગામ લોકોમાં સમ જળવાઈ રહે તે માટે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। નવચંડી યજ્ઞમાં 5 દંપતીઓએ ભાગ લીધો હતો, જેમાં વિદ્વાન પંડિતો દ્વારા નવચંડી યજ્ઞમાં આહુતિ આપવામાં આવી હતી અને સાંજે શ્રીફળ હોમવામાં આવ્યું હતું। તેલોદ ગામના લોકોએ શક્તિની ભક્તિ સાથે રક્તદાન કેમ્પ યોજી સામાજિક ઉત્તરદાયિત્વ પણ નિભાવ્યું હતું, તેમજ યજ્ઞમાં યજમાન બનેલા દંપતીઓએ રક્તદાન કર્યું હતું। ઇન્દુ બ્લડ બેંકના સહયોગથી મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું। તેલોદ ગામના આગેવાન દિનેશ પટેલે જણાવ્યું હતું કે ગામમાં સુખ શાંતિ, ગામની પ્રગતિ અને ગામમાં સંપ રહે તે માટે નવચંદી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમજ રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। ગામમાં નવચંદીનું આયોજન કરેલું છે, ગામની સુખ શાંતિ, ગામની પ્રગતિ અને ગામમાં સારો એવો સંપ રહે એના માટે અમે લોકોએ નવચંદીનું આયોજન કરેલું છે અને સવારમાં અમે લોકોએ લગભગ 10 વાગે ઇન્દુ બ્લડ બેંક થ્રુ બ્લડ ડોનેશનનું કેમ્પનું બી આયોજન કરેલું। હવે જે બ્લડ ડોનેશન કેમ્પમાં જે ઓપનિંગ કરેલું અમારું રિબિન કાપી અને ડીપ પ્રગટાવવાનું, એટલે અત્યાર સુધીમાં લગભગ 19-20 બ્લડ ડોનેટ થઈ ગયા છે અને જે પૂજામાં બી બેઠેલા છે, જે દ્વારા બેઠેલા હતા એ બી બ્લડ ડોનેટ કરવા માટે આવેલા। સાંજે 4 વાગે નાળિયેરનો મનો ટાઈમ છે અને સાંજે 5:30 વાગે યજ્ઞની પૂર્ણાહુતિ કરીશું અને પછી બધા સારી પ્રસારી લઈશું। કેન્દ્રીય મંત્રી અમિત શાહના જન્મદિન નિમિત્તે ગુજરાત રાજ્ય હજ કમિટીના ચેરમેન ઇકબાલ સૈયદ દ્વારા બાળકોને ખાદ્ય સામગ્રી વિતરણ કરાઈ હતી। કેન્દ્રીય મંત્રી અમિતભાઈ શાહ જોડે ખાસ ગૌરવ ધરાવતા ગુજરાત રાજ્ય હજ કમિટીના ચેરમેન ઇકબાલભાઈ સૈયદ દ્વારા અમિતભાઈ શાહના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે અમદાવાદ ખાતે સંકલિત નગર પ્રાથમિક શાળાના બાળકોને ફ્રૂટ, બિસ્કીટ અને ચોકલેટનું વિતરણ કરાયું હતું, તેમજ જુહાપુરા સહિત અન્ય વિસ્તારોમાં પણ બાળકોને ફ્રૂટ, બિસ્કીટ, ચોકલેટ જેવી ખાદ્ય સામગ્રીનું વિતરણ કરી અમિત શાહના તંદુરસ્ત અને દીર્ઘાયુષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી। મિસ્બાહી મિશન થકી સાંસ્રોત ખાતે મહિલાઓની કેળવણી અંગે રાજ્યકક્ષાનો ભવ્ય ઇજતેમા યોજાયો। તારીખ 22 ઓક્ટોબર રવિવારના રોજ સાંસ્રોત જુમલા હોલ ખાતે મિસ્બાહી મિશન દ્વારા ઉચ્ચ કક્ષાનો ઇજતેમા યોજાયો હતો, જેમાં 5,000થી વધુ મહિલાઓ હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમમાં મિસ્બાહી મિશનમાં ફરજ બજાવતી ભરૂચ, સુરત,
વડોદરા તેમજ જંબુસરના સ્કોલર આલિમાઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં પ્રિન્સિપલ આલિમા તસ્લીમા આપા ભરૂચ દ્વારા મહિલાઓનું ધાર્મિક જીવન કેવું હોવું જોઈએ તે અંગે બયાન કર્યું હતું, તથા સ્કોલર આલિમા તસ્લીમા આપા સુરત દ્વારા મહિલાઓને કઈ રીતે નવા સમાજનું નિર્માણ કરવું જોઈએ તે વિશે અને કુટેવોથી દૂર રહેવાની તાકીદ કરી હતી. મિસવાહી મિશન સમાજના સુધારા અંગે મહિલાઓમાં ઘણા સમયથી ખૂબ જ મહેનત કરી રહ્યા છે, કારણ કે મહિલાઓ નવા સમાજના નિર્માણ માટે મહત્વની ભૂમિકા નિભાવી શકે છે. મિસવાહી મિશનમાં આ બધા કાર્યો ગુજરાતના મહાન આલિમ અને સૂફી ફખરે ગુજરાત હઝરત અલ્લામા યુનુસ મિસવાહી સાહેબની નિગરાની હેઠળ થાય છે. આ કાર્યક્રમને સફળ બનાવવા મિસવાહી મિશનના કાર્યકર્તાઓ તેમજ જંગાર ગામની વોલેન્ટિયર તનતોડ મહેનત કરી હતી. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચમાં ભરૂચના માતાજી ક્યાં છે બિરાજમાન તો જાણો. કેટલાય ભરૂચીવાસીઓને ખબર નથી કે ભરૂચમાં પણ માતાજી છે, ભરૂચમાં પણ દેવી છે. જાણો ક્યાં છે ભરૂચના દેવી બિરાજમાન. નવરાત્રી આઠમે રાજપીપળા હરસિદ્ધિ માતાજી મંદિરે વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું. અંકલેશ્વર જીઆઈડીસી ખાતે ડીએ આનંદપુરા કલ્ચરલ એન્ડ સ્પોર્ટ્સ સેન્ટર ખાતે મલ્ટી સ્પોર્ટ્સ ગ્રાઉન્ડનો પ્રારંભ કરાયો. જિલ્લા કલેક્ટર અને પૂર્વ વિધાનસભા દંડક દુષ્યંત પટેલના વરદ હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો. અંકલેશ્વરના ગડકોલ ગામ સ્થિત સિંધવાઈ માતા મંદિર ખાતે પરંપરાગત મેળો યોજાયો. બાવન ગામના વિવિધ જ્ઞાતિની કુળદેવી સિદ્ધેશ્વરી માતાજીના દર્શનાર્થે ભક્તો ઉમટ્યા. આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.